સમગ્ર રાજ્યમાં થઈ રહેલી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નગરપાલિકા ટાઉનહોલ ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં કસુંબીનો રંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ચોટીલા નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોનું ઝવેરચંદ મેઘાણીના પુસ્તકથી સ્વાગત, મેઘાણીજીના જીવન ઉપર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ અભયસિંહ રાઠોડ સહિતના કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી। આ તકે ઝવેરચંદ મેઘાણીજીના વિચારો અને જીવનશૈલીથી આજની યુવા પેઢી પરિચિત થાય અને વધુ ને વધુ નવી પેઢી મેઘાણીજીના પુસ્તકો વાંચી શકે એ હેતુથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેઘાણી સાહિત્ય પુસ્તકોના સેટ જિલ્લાભરના વિવિધ તાલુકામાંથી આવેલા ગ્રંથપાલોને અર્પણ કરાયેલ। આ પ્રસંગે ચોટીલા ટાઉનહોલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ પ્રસંગને માણ્યો હતો અને સમગ્ર વાતાવરણ મેઘાણીમય બની ગયું હતું। હું ગ્રંથપાલ શ્રી એ.એન. મોદી સાહેબને કહીશ કે તેઓ અહીં આવશે અને હું આપણા ધનજીભાઈ પટેલ એમને વિજય ગોસ્વામી તરીકે ત્યાં સ્વામી મોહનભાઈ પ્રિય બને 1918 માં તેમણે પોતાનું પ્રથમ કાવ્ય દીવડો છાંગો પડે ની રચના કરી। 1900 કલકત્તા સ્થાયી થયેલા મોટા ભાઈ લાલચંદની બીમારીને કારણે તેમને કલકત્તામાં રહેવાનું થયું। વિધિના વળાંકે તેમને બંગાળી આપણી વચ્ચે હાજર છે એમને હું વિનંતી કરીશ કે આપણે આપણા કાર્યક્રમને શરૂઆત તરફ જઈ રહ્યા છીએ તો દીપ પ્રાગટ કોડિયું નાનું ભલે ને હું સર્વેનો ખૂબ ખૂબ આભાર। આપણે મેઘાણી ઉત્સવ અને કસુંબન રંગના ગાયક એવા મેઘા બાપુ એકલા માણસે જે મહેનત કરી છે આ માણસ આપણને સોનાથી મોંઘો સાહિત્યનો વારસો આપતા ગયા છે જેને વાગોળ માંગો તો શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમના પુષ્પગુચ્છ અને પુસ્તકથી સ્વાગત કરવા માટે હું IAS અધિકારી કલેક્ટર શ્રી સુરેન્દ્રનગર શ્રી મધુબેન સાબુદીનભાઈ રાઠોડ
તેમના માટે હું મામલતદાર શ્રી ચોટીલા ગોઠી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવશે અને મેઘાણીજીની 125મી જન્મ જયંતિ એ વાત કહેતા મને આનંદ છે. લોકો સુધી પહોંચવામાં આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ છે. રાજ્ય સરકારે આ મહાન કવિ, લેખક, નાટ્યકાર, સાહિત્યકાર એવા એક વ્યક્તિમાં અનેક વ્યક્તિત્વ સમાયું એવા મેઘાણીજીની 125મી જન્મ જયંતિ આખું વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. એના ભાગરૂપે આજે આખા રાજ્યની અંદર 33 જિલ્લા મથકો ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી અમદાવાદ ખાતે, આ સમિતિના અધ્યક્ષ તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે કે જ્યાં મેઘાણીજીનો જન્મ થયો હતો, આ વર્ષ દરમિયાન અનેક સ્થાનો ઉપર કે જ્યાં જ્યાં મેઘાણીજીએ દેશભક્તિ માટે આંદોલનો કર્યા એવા ધોલેરા, ધંધુકા, અમરેલી, રાણપુર, બોટાદ એ બધી જગ્યાએ આખા વર્ષ દરમિયાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોમાં પણ સંસ્કાર, શૌર્ય ગીતો, જૂની વાતો, ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય એટલા માટે 9-12ના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ગીતોની હરીફાઈનું આયોજન કર્યું છે અને રાજ્ય કક્ષાએ પણ 9-12 અને કોલેજના વિદ્યાર્થીઓ આ 15 દિવસ અને મહિનાના ગાળામાં ગીતોનું હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. નામાંકિત આ રાજ્યના ગાયક, લોક સાહિત્યકાર એવા તમામે તમામ કલાકારો આજે 33 જિલ્લા મથકો ઉપર પોતાનો કાર્યક્રમ પણ આપ્યો છે. હું જ્યારે અહીંયા છું ત્યારે અહીંયા અભયસિંહભાઈ મુરબ્બી, પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ ભાઈ, યોગેશભાઈ અને રાધાબેન એમણે આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે શોભાયો છે. હું તમારા માધ્યમથી ગુજરાતની પ્રજાને અપીલ કરું છું કે ગુજરાત સરકારે બધા પુસ્તકાલયોમાં મેઘાણીજીનું સાહિત્ય જે આપવાની વ્યવસ્થા કરી છે એ સાહિત્યનો આપણે અભ્યાસ કરીએ. ભૂતકાળ કેવો હતો એનું મેઘાણીજીના હસ્તે જે રીતે લખાયું છે આપણે વાંચીએ, એ ગીતો લખાયા છે એનું પઠન કરીએ. હું ફરીવાર આ